સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો. કોઈપણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકશે નહીં. જિલ્લાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવાની ઘટનાઓ કચેરીમાં ધ્યાનમાં આવી હતી. શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપતા બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને બાળકો છેવટે સ્કૂલમાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. જો આવી કોઈ ઘટના બનશે તો સ્કૂલની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખવામાં આવશે. રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 પાસ કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર આપવામાં આવ્યો છે. આ આર્ટિકલ એક્ટ 2009 અંતર્ગત ગુજરાત આરટીઈ રૂલ્સ 2012 ના સમગ્ર રાજ્યમાં અમલમાં છે.